नमस्कार, हूँ छू जिलन। स्वागत है आपनो अमारी आ विशेष रजूआत में। आज आपणे महिला दिवस की उजवणी करी रह्या छे। स्त्री सशक्तिकरण की बात करिए छे, पण रियल पिक्चर शू एटलू गुड़ी गुड़ी छे ते विषय चर्चा करवा आज आपणी साथे छे पिंकी परीख, के जेओ जाणीता अभिनेत्री छे, खूब ज जाणीतो चेहरो छे आपणी साथे। साथे छे जाणीता मॉडल मयूरी भट्ट, के जेओ बॉलीवुड ने फिल्म पण करी रह्या छे अने जाणीता एंकर पण छे। एसीपी पन्ना मोमाया, जेमनी वात करीए तो तेओ जैन परिवारमांथी आवे छे अने व्यापार अने वाणिज्यना क्षेत्रे आगळ पड़ता गणाता जैनो पोलीसनी नौकरी करवानुं पसंद नथी करता, परंतु अमदावादना આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ પન્ના બહેન મોમાયા તેમાં અપવાદ છે। તેઓ મહિલા 33% અનામતનો લાભ લઈને નહીં, પરંતુ ઓપન કેટેગરીમાં પુરુષોની સ્પર્ધા કરી અને પોલીસ અધિકારી બન્યા છે। 2011માં મહિલા અનામતનો લાભ લીધા વગર ડીવાયએસપી બન્યા હતા। તો એસીપી પન્ના મોમાયા પણ આપણી સાથે છે। ફર્સ્ટ ઓફ ઓલ આઈ સેલ્યુટ યુ ઓલ। એક ગુજરાતી મહિલા હોવાને નાતે મને પણ તમારા માટે ખૂબ જ ગર્વની લાગણી અનુભવાઈ રહી છે। ખાસ કરીને વાત કરીએ તો અલગ અલગ ક્ષેત્રોમાં આજે પણ મહિલાઓ અલગ અલગ પ્રકારના પડકારોનો સામનો કરતી હોય છે। આજે પણ એક સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે 91% મહિલાઓ જે છે તેઓ નોકરી છોડવાની વાત કરી રહી છે। તો જે આપણી સામે વાસ્તવિકતા છે તે કંઈક અલગ છે, અને જે પિક્ચર બતાવવામાં આવતું હોય છે તે કંઈક અલગ છે। ખાસ કરીને પન્નાબેન શું કહેશો, સંરક્ષણ ક્ષેત્રની વાત આવે કે જ્યાં પુરુષોનું વધારે પડતું આધિપત્ય આપણને જોવા મળતું હોય છે, નોકરી છોડવાની 91% જેટલી મહિલાઓએ નોકરી છોડવાની વાત આજે પણ તેઓ વિચારતા હોય છે, શું કહેશો? આ બાબતે હું એવું કહેવા માંગીશ, જરૂર કહીશ કે સંરક્ષણ ક્ષેત્રમાં આવું નહીં હોય। જ્યારે યુનિફોર્મ પહેરો છો ત્યારે તમે મહિલા અને પુરુષનો ભેદ મટી જાય છે। યુનિફોર્મ ઇઝ યુનિફોર્મ, અને તમારી ડ્યુટી એ રીતે જ કરવાની હોય છે। અને જે વ્યક્તિ બેલેન્સ નથી કરી શકતી એની ફેમિલીને અને પ્રોફેશનની વચ્ચે, એ કદાચ ક્યાંક આવી વિચાર કરતી હશે। બાકી જે બેલેન્સ કરી શકે છે એ કોઈ દિવસ નોકરી નહીં છોડે, કારણ કે બધું બેલેન્સ કરી શકે અને એ જ સક્સેસ લેડી કહેવાય। જી બિલકુલ, પિંકીબેન તમે શું કહેશો, પડકારો તો તમારા ફિલ્ડમાં પણ ઘણા બધા જોવા મળતા હોય છે, કયા પ્રકારના પડકારો ખાસ કરીને તમારા ફિલ્ડમાં સ્ત્રીઓ ફેસ કરતી હોય છે? સી, પહેલાં તો ઘણા બધી છોકરીઓ આ ફિલ્ડમાં આવવા માટે ખૂબ જ પ્રયત્ન કરતા હોય છે। હવે એ લોકોને વે નથી ખબર કે કઈ રીતે અવાય આ ફિલ્ડમાં એમ, પણ એવી ઘણી સરસ સરસ એજન્સી છે કે ઘણા સારા ડિરેક્ટરને, એટલે અમુક અમુક સારી પાસું પણ છે અને ખરાબ પાસું પણ છે। આપણે સારા પાસાની વાત કરીએ તો આ ફિલ્ડ અત્યારે એટલું બધું બોળું થઈ ગયું છે અને એટલું સરસ રીતે છોકરીઓ, કારણ કે હું જ્યારે આ ફિલ્ડમાં આવી ત્યારે બહુ ઓછી છોકરીઓ કામ, એટલે આ ફિલ્ડમાં બહુ ઓછા પેરેન્ટ્સ અલાઉ કરતા હતા એ લોકોને, અને હું, મારા મમ્મીએ મને બહુ સપોર્ટ કર્યો આ ફિલ્ડમાં આવવા માટે। અચ્છા, મારા મમ્મી આજથી વર્ષો પહેલા પણ આ જ ફિલ્ડમાં હતા અને એમને પણ એમના મમ્મીએ એ વખતે, એટલે તમે વિચાર કરો આજથી 40-42 વર્ષ પહેલા એમને સપોર્ટ કર્યો હતો, એટલે તો પેરેન્ટ્સ કે આપણું ફેમિલી આપણને સપોર્ટ કરે તો જ આપણે આ પોઝિશન પર કે જે તમે જ્યાં હો ત્યાં તમે ટકી શકો, એ હું દ્રઢપણે માનું છું। જી બિલકુલ, હવે તમારી વાત કરીએ તો તમે મોડેલિંગના ફિલ્ડ સાથે પણ સંકળાયેલા છો, સાથે સાથે હવે બોલીવુડ મૂવી પણ કરી રહ્યા છો, એન્કરિંગનું ફિલ્ડ પણ છે, આ બધા જ ક્ષેત્રોમાં અનેક પડકારોનો સામનો તમે પણ કર્યો હશે, કયા પ્રકારના પડકારો મહિલાઓ ખાસ કરીને સામનો કરતી હોય છે? સૌપ્રથમ તો હું દરેક નારી જાતિ અને નારી શક્તિને મારા પ્રણામ। ખરેખર જોવા જઈએ તો આ ફિલ્ડ જેટલું બાહ્ય સારું લાગે છે પણ તેની પાછળ જ ખૂબ જ મહેનત રહેલી છે। આપણે પડદા ઉપર જે પણ એક્ટ્રેસ જોઈએ છે, મુંબઈની અંદર તમે જોઈ શકો છો કે મુંબઈની અંદર એવરી ડે મોર ધેન 1000 ગર્લ્સ બોયઝ આવતા હોય છે, કોઈને સિરિયલ્સ કરવી હોય છે, કોઈને મૂવી કરવું છે, બટ નોટ ઇઝી। આ જે ફિલ્ડ છે એમાં 5 વર્ષ પણ નીકળી જાય છે, 10 વર્ષ પણ નીકળી જાય છે, એનું નોટ શ્યોર, અને તમને કામ મળે એની પણ કોઈ જ ગેરંટી નથી હોતી। એના માટે તમારે ઘણો બધો ભોગ આપવો પડે છે, સમયનો ભોગ આપવો પડે છે, ફાઇનાન્શિયલી પ્લસ તમારા ફેમિલીને પણ તમે સાઈડમાં મૂકીને પછી શરૂ કરજો, અને તે છતાં પણ તમને રોલ મળશે સિરિયલ્સ કે મૂવીમાં નોટ શ્યોર, એમાં કોઈ જ કન્ફર્મ નથી હોતું। પણ તમારે અગર એક પેશન છે કે તમારે આ ફિલ્ડમાં આવું છે તો એના સાથે સૌપ્રથમ તો એક ધીરજ જરૂરી છે। ધીરજ રાખીને ઘણી બધી જગ્યાએ તમારે મુંબઈની અંદર કે ગુજરાતની અંદર ઓડિશન્સ આપવામાં આવે છે, અને તમારું જો લક હોય તો ડેફિનેટલી તમે અચીવ કરી શકો છો, પણ એના માટે તમારે ક્યારેય હિંમત નહીં હારવાની। મેં તમને કહ્યું એ પ્રમાણે 5 વર્ષ પણ નીકળી શકે છે, 10 વર્ષ પણ નીકળી શકે છે, એટલે સંઘર્ષ બહુ જ જરૂરી છે, સંઘર્ષ વિના આ ફિલ્ડ શક્ય નથી। જી બિલકુલ, ખાસ કરીને આજે લોકસભામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજ્યસભામાં મંજૂર થયેલા મહિલા અનામત બિલને લોકસભામાં મંજૂર કરવાની વાત કરી છે।
સંસદમાં મહિલા પ્રતિનિધિત્વના મામલે ભારતનું વિશ્વમાં 144મું સ્થાન છે. તો શું ખરેખર મહિલાઓને અનામતની જરૂર છે કે પછી આ એક સત્તા મેળવવા માટેનું વોટનું રાજકારણ છે તેની વાત કરીશું. પન્નાબેન, જ્યારે અનામતની વાત આવે તો તમે એક એવો આપણી સામે એક કહી શકાય કે એક આદર્શ કહી શકાય કે તમે અનામતનો લાભ લીધા વગર તમે જ્યાં છો ત્યાં અત્યારે પહોંચ્યા છો. શું કહેવું છે, અનામતની જરૂર છે સ્ત્રીઓને? સ્ત્રીને જેમ આપણે કહીએ છીએ કે કોન્સ્ટિટ્યુશનમાં બી ઘણા બધા રાઇટ્સ આપવામાં આવ્યા છે અને એવી જ રીતે સ્ત્રીઓને એમ્પાવરમેન્ટ કરવા માટે જરૂરી છે. કારણ કે બી એડ બે પોલિટિકલ હોય અથવા તો પછી ગવર્મેન્ટ જોબ હોય, પણ એ જરૂરી છે અને તો જ સ્ત્રીને પોતાની જાતને પ્રૂવ કરવાની તક મળશે. જ્યારે તક મળી જશે અને ત્યાર પછી અમુક એવી પણ હોય છે સ્ત્રીઓ કે જે પોતાના ટેલેન્ટથી જ આગળ આવી જશે અને પોતાની જાતને પ્રૂવ કરી શકશે, પણ બધાને તક નથી મળતી અને બધાને પોતાના પેરેન્ટ્સનો કે બધાનો સપોર્ટ પણ નથી મળતો હતો, જેમ પિંકી બેને કીધું. એટલે એની માટે થઈને પણ આ જે એજન્સી ગવર્મેન્ટ જે કંઈ કર્યું છે એ ખૂબ સારી વાત છે અને આવકાર્ય છે. જી જી, બિલકુલ. સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું જીએસટીવીમાં. રુઝાન, તમને પણ પૂછવા માંગીશ કે મહિલા અનામતની વાત આજે જેમ ફરી એકવાર સોનિયા ગાંધીએ લોકસભામાં યાદ દેવડાયું છે કે મહિલા અનામતની જરૂર છે, શું લાગે છે તમને મહિલા અનામતની જરૂર છે આપણને? સૌથી પહેલા તો બધાને હેપી વુમેન્સ ડે. થેન્ક યુ. મને બહુ ખુશી થાય છે કે અમે આજથી 5-7 વર્ષ પહેલા વુમેન્સ ડે મનાવતા હતા તો એક જ દિવસ હતો ને એકી દુઃખી પ્રોગ્રામ ચાલતા હતા. હવે તો વુમેન્સ ડે 4-5 દિવસ પહેલાથી મનાવવા આવે છે અને ઘણા બધા પ્રોગ્રામ છે અને એનો અલગ અલગ ટાઈપનો હોય છે, એટલે એમાં બહુ સારી વાત છે બહેનો જોડાય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે બહેનો જોડે ભાઈઓ બી જોડાય છે, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે વી વુડ લાઈક ટુ ઓલસો થેન્ક ભાઈઓ, ભાઈ લોગ્સ વિચ આઈ નોર્મલી કોલ. કમિંગ બેક ટુ ધ તમારું જે રિઝર્વેશનની તમે વાત કરો છો, આઈ હેવ અ ફર્મ બિલીફ કે આ બહેનો માટે અનામત હોવી જોઈએ. હવે કેમ હોવી જોઈએ? કદ રીઝન બીંગ કે વેન યુ ટોક ઓફ ઇક્વાલિટી તો હવે આઈ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ઇક્વાલિટી, પણ જ્યારે બહેનો લે છે કે ભાઈઓ આમ હોય ને બહેનો આમ હોય તો કોઈ દિવસ ઇક્વાલિટી થવાની છે જ નહીં. એટલે ઇફ યુ વોન્ટ ટુ પુટ અપ ઇન ઇક્વાલિટી સિચ્યુએશન, જે આપણે બધા જેન્ડર ઇક્વાલિટીની વાત કરીએ છીએ, તો અત્યારે જરૂર છે કે બહેનોને એક ઇક્વલ પ્લેટફોર્મ પર મૂકવામાં આવે. અગર અનામતની વાત કરીએ છીએ તો એનાથી બીજો બી બહુ મસ્ત લાભ થાય છે બધાને, ને જે જગ જાહેર છે. જયારે આપણે પંચાયતને લોકલમાં અનામત લીધીને બહેનોને આગળ આવ્યા તો તમે જોયું હશે કે નીડલેસ ટુ સે ઓબ્વિયસલી કરપ્શન વિથ કંટ્રોલમાં આવે છે, જે એક સત્ય છે. ઓકે, આઈ વુડ નોટ સે કે 100% કરપ્શન કંટ્રોલમાં આવે છે. બીજી વાત કે બહેનો આર નોન ફોર ધર મલ્ટી ટાસ્કિંગ. બહેનોને મલ્ટી ટાસ્કિંગ કરતા બહુ સારું આવડે છે, એટલે એ લોકો ઘર બી સંભાળે છે અને બહારનું બી સંભાળે છે. તો ભાઈઓએ તો થેન્ક યુ કહેવું જોઈએ કે અમે બંને કામ કરી રહ્યા છીએ. અને ત્રીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ઇટ ઇઝ વર્લ્ડ ઓવરમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે બહેનો લેટ્સ ધે વેરી કમ્પેશનેટ, એટલે એ લોકો બહુ સરસ રીતે લોકો જોડે હલી મલીને ટીમમાં કામ કરી શકે છે. ના તો ભાઈઓ ઘણી વાર તો પેલું ઈગો વાળો કરતા. એટલે ઇફ આઈ હેવ ટુ બી ટોલ્ડ આઈ એમ વેરી હેપી, આપણે ક્યારના લાસ્ટ આઈ થિંક 2-4 વર્ષ પહેલા બી આ રિઝર્વેશનનું બિલ વુમેન્સ ડે પર પાસ થવાનું હતું અને પછી ભગવાન જાણે શું થયું. બીકોઝ વેન ઇટ કમ્સ ટુ પાર્લામેન્ટ ને એસેમ્બલી તો ત્યાં બધી પોલિટિક્સ બહુ આડી અવળી થઈ જાય છે અને અલ્ટિમેટલી વાંધા નુસ્ખા કાઢીને આપણું બિલ ઝીરો થઈ જાય છે. એટલે આઈ એમ અ સ્ટ્રોંગ બિલીવર એન્ડ આઈ વુડ રિક્વેસ્ટ ધ મોદી ગવર્મેન્ટ, ધ બીજેપી ગવર્મેન્ટ કે ધીસ ટાઈમ પ્લીઝ સી ટુ ઇટ કે આ બિલ પાસ થઈ જાય તાકી બહેનોને એનો લાભ મળે. દેટ ઇઝ વોટ આઈ વુડ વાઉચ ફોર. જી જી, બિલકુલ. પિંકીબેન, આપણે વાત કરીએ તો વર્ષો પહેલા સ્વામી વિવેકાનંદે એવું કહ્યું હતું કે એક સમય એવો આવશે કે જ્યારે આ વિશ્વ ઉપર મહિલાઓ શાસન કરશે. મહિલા અનામતની આપણે વાત કરી રહ્યા છે, શું લાગે છે તમને મહિલા અનામત મળવું જોઈએ, બિલ પાસ થવું જોઈએ? હું એવું દ્રઢપણે માનું છું કે મળવું જોઈએ, કારણ કે એવી ઘણી સક્ષમ મહિલાઓ છે કે જેને ચાન્સ નથી મળતો. તો એ આ વસ્તુ બહુ સરસ આપી છે અનામત, કે એનાથી મહિલાઓને પ્રોત્સાહન મળે અને જેનામાં જે ક્વોલિટી છે, કોઈ અલગ અલગ કેટલા બધા ફિલ્ડ થઈ ગયા છે હવે તો એમાં એ પોતાનું સ્થાન રાખી શકે. એટલે હું બહુ દ્રઢપણે માનું છું કે એવું હોવું જોઈએ. મયુર, તમારું શું કહેવું છે? જી બિલકુલ, ચોક્કસથી અનામત મળવું જોઈએ, કારણ કે મહિલાની અંદર પણ આંતરિક શક્તિઓ છુપાયેલી છે, તેને બહાર લાવવા માટે તમે ડેફિનેટલી એમને આગળ લાવવા માટે અપ્રોચ કરી શકો છો. જી જી, બિલકુલ. ઇન્દિરા ગાંધી એવું કહેતા હતા કે મને નારી સંબોધન ગમતું નથી કારણ કે તે નર સાથે જોડાયેલું છે. એવું કહેવાય છે કે દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે. તો આજે જ્યારે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે તો એવું કહી શકાય કે એક સ્ત્રી સફળ સ્ત્રીની પાછળ પુરુષનો હાથ છે? પુરુષો જાહેર જીવનમાં આગળ વધવામાં સ્ત્રીઓને કેટલી મદદ કરે છે, શું લાગે છે પન્નાબેન તમને, સ્ત્રીઓને કેટલી મદદ કરે છે પુરુષો જાહેર જીવનમાં આગળ વધવામાં? જ્યારે એ ફેમિલીની વાત લઈએ આપણે, તો આપણે બધું અહીંયા જે બેઠા છીએ બધાને ખબર છે કે આપણી ફેમિલીને કેટલો સપોર્ટ છે. બી ઇટ અ ફાધર, અ બ્રધર કે ગમે તે હોય અથવા હસબન્ડ હોય, પણ તમને તમારા ફેમિલીને સપોર્ટ ન હોય તો તમે કંઈ જ નથી કરી શકતા. જી, એટલે દેટ આઈ બિલીવ સ્ટ્રોંગલી
કે તમને તમારી સપોર્ટ માટે તમારો ફેમિલી કાયમ તમારી સાથે હોય જ છે. કોઈ પણ તમે કામ કરો, તમારો ફેમિલી સપોર્ટ ના હોય તો તમારું એ કામમાં મન પણ ના લાગે, કારણ કે તમે દુઃખી થઈને કોઈ પણ કામ ના કરી શકો, કે તમને કોઈ તમે કોઈને દુઃખી કરીને કામમાં એ કામ સારું થાય જ નહીં. પણ તમારો ફેમિલી સપોર્ટ કે તમારા હસબન્ડનો સપોર્ટ હોય તમને તો જ તમે આ પ્લેટફોર્મ પર પહોંચી શકો, એ હું દોડપણે માનું છું. જી રુઝાન, શું કહેશો? સી, આઈ હેવ અ લિટલ ડિફરન્ટ વ્યૂ અબાઉટ ધ હોલ થિંગ. આઈ અન્ડરસ્ટેન્ડ સપોર્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ ઘણી વાર જયારે સપોર્ટ નથી મળતો ત્યારે અંદરથી એક જુનૂન આવે છે, એક ફાયર ઇન ધ બેલી આવે છે ટુ પ્રૂવ અવર સેલ્ફ થાય છે. અને આઈ અન્ડરસ્ટેન્ડ કે સપોર્ટ હોય તો બહુ સારું છે, ભયો ભયો, પણ ના હોય તો ભયો ભયો નહીં, ના હોય તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે આપણા સેલ્ફને પ્રૂવ કરીએ. કારણ કે ઘણી વાર અત્યારે આ બધી બહેનો બેઠી છે, એ લોકોને ખબર છે કે એ લોકો ક્યાંય બી, આઈ એપ્રિશિએટ કે લોકો ફેમિલી સપોર્ટની વાત કરે છે, સારું છે, પણ જયારે એ લોકો પોતાની ઓફિસની વાત કરે છે, જયારે એ લોકો જગ જાહેર જીવનની વાત કરે છે, બધાને અલગ અલગ ફિલ્ડો છે, ત્યારે એ લોકોને એક લડાઈ લડવી પડે છે. અને હું તો કહું છું કે આ લડાઈ ના કહેવાય, આ લોકો માટે ચેલેન્જ કહેવાય. અને આ ચેલેન્જ અગર નહીં હશે તો એ લોકોને બી મજા નહીં આવશે, આઈ એમ શ્યોર ફોર દેટ. એટલે અને બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમે એકચ્યુઅલી કહ્યું કે જેન્ટ્સનો કેટલો સપોર્ટ છે, હું હંમેશા કહું છું કે આ લડત સ્ત્રી પુરુષની છે જ નહીં, આ લડત તો અચ્છાઈ ને બુરાઈ ની છે. કારણ કે અગર તમે જોયું તો બધી વાર ભાઈઓ બહેનો જોડે ઉભા રહીને બહેનોના માટે લડે છે, ને ઘણી વાર બહેનો બહેનો બી લડે છે. એટલે લેટ અસ એક્સેપ્ટ ધેટ કે ધીસ ઇઝ સમથિંગ ફંડામેન્ટલી ઓન ગુડ એન્ડ એવિલ, નોટ ઓન જેન્ડર ફાઇટ. એટલે અલ્ટિમેટલી ઘણી વાર આઈ વુડ બી હેપી કે સપોર્ટ નથી મળતો તો બહેનની અંદર પેલી ફાયર ઇન ધ બેલી થાય છે, ઉર્જા આવે છે, એનર્જી આવે છે, અને એ એક એના જાતને પ્રૂવ કરે છે. જી જી, બિલકુલ. જે પ્રૂવ કરવાની વાત છે તે મહિલાઓમાં ખાસ જોવા મળતી હોય છે અને તેનાથી પણ મહિલાઓ આગળ આવતી હોય છે. આ અંગેની ચર્ચા આગળ પણ ચાલુ રાખીશું, અત્યારે રોકાઈશું એક બ્રેક માટે. એક નહીં પણ શૂન્યથી શરૂઆત કરી છે, પણ મેં ક્યારેય હિંમત નથી હારી. મેં રાખ્યું હતું કે નહીં, ઓકે, મારે અચીવ કરવું છે. ફર્સ્ટ આઈ ડુ સિંગિંગ, ધન આફ્ટર આઈ ડુ એન્કરિંગ, મોડલિંગ, એન્ડ નાવ આઈ ડુ એક્ટિંગ. સો એમાં પણ મને ઘણી બધી તકલીફ પડી છે, પણ મેં તકલીફનું નથી જોઈ અને તકલીફને સાઈડમાં મૂકીને મેં કન્ટિન્યુલી મારું કેરિયરને ફોકસ કર્યું છે, ધન આફ્ટર આઈ અચીવ ઓલ ધીસ. જી જી. પનાબેન, ખાસ કરીને જૈન પરિવારમાંથી તમે આવો છો, ઘણા બધા પ્રશ્નો થયા હશે તમારા પરિવારમાં કે આ ફિલ્ડમાં કેમ, આ જ ફિલ્ડ કેમ પસંદ કર્યું, ઘણો બધો સંઘર્ષ વેઠવો પડ્યો હશે, શું કહેશો? ઇનિશિયલી સંઘર્ષ હતો અને ત્યારે મેં કન્વિન્સ કરી લીધા હતા કે જો ન ફાવે તો રાજીનામું આપી જ દેવાય છે, અને ધેટ વોઝ ઇઝી વે ફોર મી. યા, ટુ કન્વિન્સ. જી જી રુઝાન, સોરી, મારે ખાસ એવું કહેવું છે કે લેટ અસ આજથી આપણે બધા એક એ લઈએ, શું કહેવાય, પ્રોમિસ લઈએ કે આપણે એક તો સંઘર્ષ વર્ડ યુઝ ના કરીએ, બીકોઝ આઈ ફીલ ધીસ ઇઝ અ વેરી સેલ્ફ સિમ્પથી આપણે ના કરતા એવો વર્ડ છે. સી, સંઘર્ષ ઇઝ સમથિંગ નેગેટિવ, વાય કાન્ટ વી સે કે શું ચેલેન્જીસ આવી આપણે? કારણ કે મારું એવું માનવું છે કે જ્યારે જ્યારે જેટલી આપણને ચેલેન્જીસ આવે છે ત્યારે, જાણે કે બેને કહ્યું કે મેં મોડલિંગમાં સંઘર્ષ કર્યો, આ કર્યો, ધેટ વોઝ અ ચેલેન્જ ફોર હર ટુ રીચ એટ ધીસ લેવલ. અગર હું કહું કે હા મેં બી સંઘર્ષ કર્યો, અમે બી ઝાડ પર ચડીને રોપો બાંધ્યા, અમે બી કસ્ટમરોને ત્યાં ગયા, અમે બી બસમાં ગયા, અમે બી આમ કર્યું, અમે બી સવારથી સાંજ ગયા, તો નો, ધેટ ઇઝ નોટ ઇટ, ધેટ ઇઝ સેલ્ફ સંપત્તિ. હું મારા સેલ્ફને ડિમીન કરી રહી છું, એના કરતા હું કહું કે યસ ઇટ વોઝ અ ચેલેન્જ કે મેં આમ કર્યું, મેં તેમ કર્યું. તો સી, ધેટ ઇઝ, યુ કેન સી અ ડિફરન્ટ એનર્જી એન્ડ અ પોઝિટિવ વાઇબ વિચ ઇઝ કમિંગ અરાઉન્ડ. સો માય ડોક્ટર હોય, એન્જિનિયર હોય, કે કોઈ પણ, એ લોકોને તમે ફેમિલીઝમાં જુઓ, ઘણા બધા આપણે ન્યૂઝમાં નિહાળતા હોય છે કે તેમના ફેમિલી પણ સંઘર્ષ બાદ જ તે આગળ આવે છે. વિધાઉટ સંઘર્ષ કોઈ ડોક્ટર નથી બની જતું, વિધાઉટ સંઘર્ષ કોઈ એન્જિનિયર નથી બનતું, અને વિધાઉટ સંઘર્ષ કોઈ એક્ટર્સ પણ નથી બનતું, પણ એની પાછળ ઘણી બધી મહેનત હોય છે. આજનો આપણો સબ્જેક્ટ છે કે નારી શક્તિ સંઘર્ષથી જ આગળ આવેલી છે, સંઘર્ષ વગર કોઈ જલ્દી ટોપ પર પહોંચતું નથી. એટલે સબ્જેક્ટ જે છે એને લઈને સંઘર્ષની વાત તો થવાની છે, એટલે સંઘર્ષ વગર કશું જ શક્ય નથી. આજે આપણે અહીંયા ટીવી સ્ક્રીનની પાછળ પણ જોઈએ છે, જે લોકો કામ કરી રહ્યા છે તે લોકો પણ તેમને સ્નાતક થયા, એમને સંઘર્ષ કર્યો, ત્યારબાદ દે અચીવ થઈ ગયું. વિધાઉટ સંઘર્ષ નોટ પોસિબલ યુ અચીવ એનીથિંગ. ખાસ કરીને આપણે મહિલા સશક્તિકરણની વાત કરી રહ્યા છીએ આજે મહિલા દિવસના દિવસે, તો શહેરોમાં તો શિક્ષણ અને જાગૃતતાને કારણે ઘણું સારું ચિત્ર આપણને જોવા મળતું હોય છે, પરંતુ જ્યારે નાના ગામની વાત કરીએ ત્યારે સ્થિતિ આજે પણ આપણને દયનીય જોવા મળે છે. આજે પણ બેટી બચાવો ને બેટી પઢાઓના નારા આપણે લગાવવા પડે છે. રુઝાન, તમે એક સામાજિક કાર્યકર છો, તમે આ બધું કદાચ વધારે સારી રીતે જાણતા હશો. આજે પણ આપણે બેટી બચાવો ને બેટી પઢાઓના નારા લગાવવા પડે છે, શું કહેશો? જે ચિત્ર ખરેખર બતાવવામાં આવે છે મહિલાઓ વિશે તેવું છે ખરેખર? સાચી વાત છે તમારી. આઈ એમ બેઝિકલી સોશિયલ એન્ટરપ્રિનર, નોટ અ સોશિયલ વર્કર ટુ બી ઓનેસ્ટ.
કારણ કે દેટ્સ અ લિટલ નેગેટિવ વર્ડ. સી આઈ વર્ક ઓન નેગેટિવિટી. ફોર મી સંઘર્ષ ઇઝ નેગેટિવિટી, ચેલેન્જ ઇઝ પોઝિટિવિટી. ઇફ પીપલ વોન્ટ ટુ ટેક ઇટ, અદરવાઇઝ દે કેન ડુ ધર ઓન સંઘર્ષ ઇન લાઈફ એન્ડ ગો હેડ એન્ડ ગેટ સેલ્ફ સિમ્પથી. કમિંગ બેક ટુ, જયારે બેટી બચાવો બેટી પઢાવોની વાત થાય છે, આ સત્ય છે બેન, કે અત્યારે શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે. વી હેવ ટુ ચેન્જ ધ કમ્યુનિટી, વી હેવ ટુ ચેન્જ ધ સોસાયટી, વી હેવ ટુ ચેન્જ ધ માઇન્ડસેટ્સ. અત્યારે માઇન્ડસેટમાં શું થયું છે કે આપણે એક પેટ્રાઇકલ એટલે પિતૃત્વ વર્તા સોસાયટીમાંથી આવી રહ્યા છે. એમાં પહેલાથી શીખવાડવાનું હોય કે છોકરો દીકરો ફાધર એ બધા મોટા, અને દીકરી પેલી બેટી અરે શું કહેવાય મધર, કે એ બધા દે આર સપોઝ ટુ ડુ કોમ્પ્રોમાઇઝિસ ઇન લાઈફ. હવે એમાં એવું થયું છે કે જ્યારે આ માઇન્ડસેટથી લોકો મોટા થઈ રહ્યા છે, એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જ્યારે ફાધર ડોમેસ્ટિક વાયલન્સના કેસની એક્ઝામ્પલ આપું, ડોમેસ્ટિક વાયલન્સ ઘરમાં થતું હોય, પપ્પા મમ્મીને મારતા હોય, પેલો નાનો 5, 6, 8, 10 વર્ષનો છોકરો હોય, એને ગમે છે કે એની મમ્મીના પપ્પાનો માર ખાતા એને જોવા ગમે છે, એને નથી ગમતું, હી ફીલ્સ બેડ અબાઉટ ઇટ. પણ જ્યારે જેમ જેમ એ મોટો થાય છે એને થાય છે કે ઓ ધીસ ઇઝ ધ વે ઓફ લાઈફ, આવું જ થવું જોઈએ, અને પછી એ આ શીખીને થાય છે. એટલે વી વિલ હેવ ટુ વર્ક ઓન ધ માઇન્ડસેટ ચેન્જ. આપણે એ લેવલ પર અત્યારે કામ કરવું પડશે. અગર બેટી વધાવો બેટી બચાવો આપણે કહીએ છીએ, તો તમને શું લાગે છે કે આજની તારીખમાં કોઈ મધરને ગમતો હશે કે એની ફિમેલ ફોર્ટિસાઇડ કરે, ફિમેલને એની પેલા ભ્રૂણને મારી નાખે? નથી ગમતું. સાસુઓ કરાવે છે, નથી ગમતું. પણ એ લોકો એટલે કરે છે, એ મેન્ટાલિટીથી કરે છે કે અગર હું આજે નહીં કરીશ તો મારી દીકરી જન્મશે, એને જે હું નર્કમાંથી હું પાસ થઈ એ નર્કમાંથી એને પાસ થવું તસ પડશે, એટલે એ કરાવે છે. એટલે અગર આપણે આ બધું જોઈએ તો આખી નેગેટિવિટી ફેલાઈ રહી છે. ઇફ યુ વોન્ટ ટુ ગેટ ઇન ટુ પોઝિટિવિટી, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ચેન્જિંગ ધ માઇન્ડસેટ. જેમ આપણે કોઈ સંઘર્ષને ચેન્જ કરીને આપણે એને ચેલેન્જીસ રાખીએ, સો ધ માઇન્ડસેટ ચેન્જ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જી બિલકુલ, માઇન્ડસેટ ચેન્જ કરવાની ખૂબ જ જરૂર છે. આ ચર્ચા આગળ પણ ચાલુ રાખીશું, અત્યારે આપણે રોકાઈશું એક બ્રેક માટે. कुछ पक रहा है क्या महक है માટે તેમણે આ પ્રકારે રહેવું પડ્યું. તો સ્ત્રીઓ જાહેર જીવનમાં ટકી રહેવા માટે ઘણું બધું ટફ બનવું પડતું હોય છે. પણ હવે તમારું જે ફિલ્ડ છે એમાં તો ખાસ સ્ત્રીઓએ ઘણું ટફ બનવું પડતું હશે, શું કહેશો? અમારું જે ફિલ્ડ છે એ થોડું ડિફરન્ટ છે, અને જ્યારે ફિલ્ડમાં આવે છે કોમ્પિટિટિવ એક્ઝામ્સ પાસ કરીને આવી છે, ત્યારે બધા જ બધી સ્ત્રીઓ જેમ ઘરમાં કામ કરતી હોય છે એમ ઘરકામ કરીને જ આવતી હોય છે, અને એ માઇન્ડસેટ એમના એવા જ હોય છે. પણ અમને ટ્રેનિંગ આપવામાં આવે છે, એક વર્ષની જે બેઝિક ટ્રેનિંગ હોય છે એ ટ્રેનિંગમાં આખું માઇન્ડસેટ ચેન્જ કરવામાં આવે છે કે તમારે ફિલ્ડમાં જાઓ ત્યારે તમે શું કરવાનું છે. તમારે એમાં તમને આખું ફિઝિકલ એક્સરસાઇઝ કરવામાં આવે છે, તમારું ફિઝિકલ ફિટ થાવ એની માટે પરેડ કરવામાં આવે છે, તમને લોઝના લેક્ચર્સ લેવામાં આવે છે, અને લો પણ એટલે તમારે સાઉન્ડ હોવું જોઈએ લો, અને એ રીતે તમને આખું બધું જે તમારું ટ્રેનિંગ અને એના પછી તમારું જે મેકઓવર કરવામાં આવે છે ધેટ ઇઝ વેરી હેલ્પફુલ, અને એ રીતે તમે ફિલ્ડમાં જઈ શકો છો. એટલે એના પછી જે અધિકારીઓ ફિલ્ડમાં આવે છે યુ સી કે બધા જ સારી રીતે ટફ હોય છે. જી જી. પિંકીબેન, તમારા ફિલ્ડની વાત કરીએ તો પોતાની ઇમેજ એક બાંધવી પડતી હોય છે ટકી રહેવા માટે, કે હું આવી નથી પરંતુ મારે મારા ફિલ્ડમાં ટકી રહેવા માટે આવું બનવું પડ્યું છે, એવું શું તમારી સાથે થયું છે? ક્યારે મારી સાથે તો એવું નથી થયું, કારણ કે મને તમે કહો ને કે કોઈ ચેલેન્જીસ મારા માટે, કારણ કે મારા મમ્મી આ ફિલ્ડમાં હતા જ, એટલે આ કોઈ કોઈ પણ જાતની મને તકલીફ વગર હું લાઈક કેવાય ને ગાદી પર બેસી ગઈ. પણ તમને તમે એકવાર તમે આવો પણ પછી ટકવાનો તો તમારે કેપેસિટી પર જ તમારે ટકવું પડતું. એટલે મારા મમ્મીને લીધે એન્ટ્રી બહુ ઈઝી મળી ગઈ. પણ પ્રતિભા હોવી જરૂરી છે, પણ પ્રતિભા પોતાનામાં તમારે ખૂબ જ જરૂરી છે, એ ડગલે ને પગલે તમારા પોતાનામાં કંઈક હોવું ખૂબ જરૂરી છે. કોમ્પિટિશન એટલી વધી ગઈ છે ને પહેલા કરતા અત્યારે. તમે આપ જોઈ શકો છો કે અમારી લાઈનમાં જેમ કે પોલિંગ કહો કે એક્ટિંગ કહો, એ ફિલ્ડમાં એટલી બધી કોમ્પિટિશન વધી ગઈ છે કે તમારે તમારું સ્થાન જમાવવું એ ઘણી બધી વખત મુશ્કેલ બની જતું રહે. તે છતાં પણ તમારે તે બધી મુશ્કેલીને ડર્યા વગર બસ તમારે જસ્ટ ઓનલી ફોકસ યોર કેરિયર, દેન આફ્ટર તમે અચીવ કરી શકો છો. પણ એના માટે મેં પહેલાં પણ કહ્યું તે પ્રમાણે ધીરજ ખૂબ જ જરૂરી છે. તમારે વર્ષો પણ ગુમાવવા પડે છે, ત્યારબાદ તમે સક્સેસ હાંસિલ કરો શકો છો. મારું એવું માનવું છે કે બી સિન્સિયર નોટ સિરિયસ. બીજી વાત બહેનોને આજે ખાસ મારે કહેવું છે કે તમારી બોડી લેંગ્વેજ, તમારી બોડી લેંગ્વેજ એવું જોઈએ કે સમબડી ટેક્સ યુ સિરિયસલી બટ ઇન સચ અ વે કે એવું ના કે પેલી છેલ બટાવ છે યા પેલી ટાઈમ પાસ છે. યોર બોડી લેંગ્વેજ શુડ બી સચ કે સામેવાળા રિસ્પેક્ટ્સ યુ થ્રુ યોર બોડી લેંગ્વેજ. બાકી તમે મસ્તી કરો, મજા કરો, એ કરો, દેટ ઇઝ ઓલ પાર્ટ ઓફ ધ ગેમ, એન્ડ દેટ ઇઝ ધ બેસ્ટ વે યુ કેન કીપ યોર સેલ્ફ લાઇવલી એન્ડ મોટિવેટ અધર્સ અરાઉન્ડ યુ. જી જી બિલકુલ. મેં ક્યારેય એવી ઇમેજ મારી નથી બનાવી કે મારે આમ હું આના માટે આમ બોલું ને આના માટે આમ. જી બિલકુલ. હું જેવી છું એવી જ ઓલવેઝ હું રહી છું, અને મારા હસબન્ડ કે મારા ફેમિલીમાં પણ દે એક્સેપ્ટેડ
વોટ આઈ એમ. જી, ખાસ કરીને મહિલાઓ પર થતા અત્યાચારોની વાત કરીએ તો આજે જ બરેલીમાં ચાલતી બસમાં ગેંગરેપની ઘટના બની છે. ખૂબ જ દુઃખદ વાત છે. મહિલાઓ અને બાળકીઓ પર અત્યાચાર અને આ પ્રકારની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. પન્નાબેન, શું કહેશો, કેમ મહિલાઓ સામેના અત્યાચારો સતત વધી રહ્યા છે, શું લાગે છે તમને? આ બાબતમાં હું આમની સાથે સહમત છું કે માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે. જી, માઇન્ડસેટ ચેન્જ થશે તો જ આ સમસ્યાનો ઉકેલ આવશે. આટલા બધા કાયદા છે, કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, આટલી બધી એજન્સીસ છે એનું ઇમ્પ્લિમેન્ટ કરે છે, છતાં પણ જ્યાં સુધી માઇન્ડસેટ ચેન્જ નહીં થાય ત્યાં સુધી આવા લો ક્રાઇમ્સ થતા જ રહેશે. એક ભય છે એની બેન માટે એટલો જ પ્રોટેક્ટિવ છે, પણ પછી જ્યારે બીજી કોઈ સ્ત્રી આવે છે સામે ત્યારે છેડતી કરવા માટે પણ એ ખચકાતું નથી. તો આ કેમ, આ પ્રશ્ન જે છે એ ઉછેરનો પ્રશ્ન છે અને સંસ્કારનો પ્રશ્ન છે, અને જે માઇન્ડસેટ ચેન્જ કરવા માટે લાંબા ગાળાનો પ્રોસેસ છે અને જે આપણે એની માટે જ અત્યારે મથામણ કરવાની છે. અને એમ હોપફુલ કે એ બધા જ આપણે જે ભેગા થઈને જે એજન્સીસ છે અને ગવર્મેન્ટ છે એ કરવા તરફ જઈ રહી છે અને આપણને જરૂર એમાં રિઝલ્ટ મળશે. મારું એક એમાં એવું કહેવું છે કે આપણા જે કાયદાઓ છે એમાં ડર નથી. આ જે ગુનાઓ કરે છે એને આ ઇઝરાયલમાં કે જ્યાં જે 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 બી છે બધા કન્ટ્રીઝ એમાં હાથ કાપી નાખે છે, પેલા ચાર રસ્તા પર એ લોકોને હેંગ કરે છે કે એ લોકો થથરે, આવું વિચારતા બી થથરે. તો આપણે ત્યાં એવો કઈ લોસ બનવા જોઈએ. લોસ છે, પ્લીઝ અગેન્સ્ટ હ્યુમેનિટી, આઈ ટેલ યુ વન થિંગ, નોટ ઇટ્સ નોટ હ્યુમેનિટી, લોસ આર ધેર, શી ઇઝ રાઈટ, લોસ આર ધેર, બટ કન્વિક્શન નથી થતા. આપણી પાસે 70-18% કન્વિક્શન છે. એનો મતલબ શું કે હર 100 લોકો જેને ગુના કર્યા હોય બહેનો માટે એમાંથી ખાલી 70-18% ફાંસી, અરે સોરી, ફાંસીની સજા થાય, બાકી બધા છૂટા થઈ જાય. હવે એમાં ખાલી એટલું નથી કે ભાઈ લોસ નથી, લોસ તો છે, કન્વિક્શન નથી થતા. હવે જ્યુડિશિયરી શું કહે છે એનું સાંભળી લેજો. જ્યુડિશિયરી કહે છે કે તમે અગર કેસ બરોબર તમારા આઈઓએ કેસ બરોબર મૂક્યો નહીં, આટલું ઇન્વેસ્ટિગેશન ના કર્યું. અગર આપણા નિર્ભયાના કેસની વાત કરીએ તો આપણે સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કર્યું હતું, એટલા હદ સુધી ઇન્વેસ્ટિગેશન કર્યું હતું કે પેલાના દાંતનું પેલું શું કહેવાય જે બી બધું સલાઈવા બલાઈવા જે લઈ અને એમાંથી એને પ્રૂફ મૂકી હતી કે આને જ રેપ કર્યા છે અને આને જ આ બધું કર્યું છે. એ લેવલ ઇન્વેસ્ટિગેશન આપણે ત્યાં થતું નથી. આપણે તો આયો આયો મેનેજ થઈ જાય વિથ ડ્યુ રિસ્પેક્ટ, અને કઈક આધાર લાંબુ થઈ જાય, ચાર્જશીટ ફાઇલ નહીં થઈ જાય, એટલે અમે પેલો છૂટી જાય ને છૂટ, અને વિટનેસ પ્રોટેક્શન લોસ નથી. એટલે અગર આ બધું આપણે કરવું હોય તો હવે આમાં બે રીત થઈ શકે છે. એક તો વેરી નેચરલ છે, બહુ સરસ થઈ રહ્યું છે કે જે તમે કહો છો કે કેસીસ વધી રહ્યા છે. બે રીઝન માટે કેસીસ વધી રહ્યા છે. કેસીસ તો પહેલા હતા, પણ એક તો પોપ્યુલેશન વધ્યું એટલે કેસ વધ્યા, અને બીજું રીઝન કે બહેનોમાં હિંમત આવી. હિંમત કેમ આવી બહાર આવીને બોલવાની? કારણ કે સૌથી પહેલા મારે થેન્ક યુ મીડિયાને કહેવું છે કે મીડિયાએ આજ સુધી બધા આવા કેસીસમાં મીડિયા ઇરરિગાર્ડલેસ ઉભું રહ્યું છે દીકરી આ બેન જોડે. બીજું, સમાજ હવે ઉભું રહેવા લાગ્યા છે, લોકો હવે ઉભા રહેવા લાગ્યા છે, અને એટલે બહેનોને હિંમત કરી છે આઈને બોલવા માટે. જી બિલકુલ રુઝાન, ખાસ કરીને આજે વિશ્વ મહિલા દિવસ છે, તો મયુરી એક ટૂંકમાં સંદેશ તમે મહિલાઓને શું આપવા માંગશો આજના દિવસે? સૌથી પહેલા તો અત્યારે ઘણી બધી ઘટનાઓ વધી રહી છે, તો હું દરેક સ્કૂલમાં ભણતી ગર્લ્સ હોય કે કોલેજ ગર્લ્સ હોય કે ચાહે વુમન હોય, પોતે સ્વાવલંબી બનવું પડશે અને પોતે મક્કમ બનવું પડશે. જી બિલકુલ, સ્વાવલંબી બનવું પડશે, યસ, ઇન્ડિપેન્ડન્ટ બનવું પડશે. પિંકી બેન, તમારી અંદર પણ મારો એવો વિચાર છે કે સ્કૂલની અંદર પણ એવા કમ્પલસરી કરાટે ક્લાસીસ છે કે પોતાનું સેલ્ફ રક્ષણ કઈ રીતે કરવું એ જરૂરી છે. જી પિંકી બેન, શું કહેશો? દરેક એવરી ડે હું તો ઈચ્છું કે આપણા માટે વુમન્સ ડે હોય બધી બહેનો માટે, પણ તમારું ઇન્ડિપેન્ડન્ટ થવું એ મને બહુ ગમી આ વાત, કે દરેક છોકરીએ ખૂબ જ સરસ એ લોકો કરે પોતાના ફિલ્ડમાં અને પોતે પગભર થાય, જે એ મેઇન વાત છે. જી પગભર થાય છે. પન્નાબેન, તમારું શું કહેવું છે? મેઇન વાત છે. જી પગભર થાય છે. પન્નાબેન, તમારું શું કહેવું છે? તમારો સંદેશ, તમારા પોતાના હકો વિશે જાણકારી મેળવે અને અન્યાય થયો હોય તો સહન ન કરે અને આવીને એની માટે રજૂઆત કરે અને લડત આપે. જી બિલકુલ સાચી વાત છે કે બધી બહેનો આજે પ્રતિજ્ઞા લે કે આજ પછી એમની કોઈ બાજુવાળી આસપાસ પડોશી બેનને કોઈ બી પ્રોબ્લેમ થયા તો એની જોડે ઊભી રહે. બહુ સારું, આપણે અંદર અંદર કેકું પેકું નથી કરવું, એની જોડે ઊભી રહે, ભલે થોડું સાચું ખોટું હોય, એને સાથ સહકાર આપે, તમે ઊભા રહેશો, બીજા 10 લોકો ઊભા રહેશે અને એ બેનને હિંમત મળશે, તમે એક જાન બચાવશો. જી જી બિલકુલ, ખૂબ જ જરૂર છે. જી બિલકુલ, આપણે જાગૃત થવાની જરૂર છે, સ્વાવલંબી પગભર થવાની જરૂર છે. ખાસ કરી રુઝાન, તમે અને પન્નાબેન, તમે પિંકી બેન અને મયુરી, તમે અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, જીએસટીવીમાં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો મહિલા દિવસની અમારી આ ખાસ રજૂઆતમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો જીએસટીવી. નમસ્કાર.